छावंतरी गामना खेडूते आगोतरी केसर केरी नो पाक मेळवी वधु उपज साथे बमणा भाव मेळव्या छे। एक तरफ केसर केरी मार्केटमां मोड़ी आववानी संभावना छे, त्यारे गीरना खेडूते योग्य मावजत करी केसर केरीने वहेला बजारमां लावी छे। केसर केरी गुजरातनी लाड़की अने विश्वनी मानीती छे। उनाळो आवता ज केसरनुं साम्राज्य सर्वत्र स्थपाई जाय छे अने उनाळानी काळझाळ गरमी अने लूना तापमाने कारणे झाड़ पर रहेली केसर केरीना फळमां ફૂલ દાણો ભરાય એટલે આ કેસર કેરી ખાવા યોગ્ય થઈ જાય છે અને કેસર કેરીનું નામ પડતા જ મોમાં પાણી પણ આવી જાય છે। પરંતુ આ કેસરનો સ્વાદ માણવા માટે હજુ એકાદ મહિનો રાહ જોવી પડશે, કારણ કે પાછલા વર્ષે આવેલા ચાઉતે વાવાઝોડા અને ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે આવેલા રોગચાળાને કારણે ગીરના મોટાભાગના આંબાના બગીચાઓમાં કેસરના પાક આવ્યા નથી, પણ ગીરના એક ખેડૂતે પોતાની કોઠાસૂઝ અને આંબાના બગીચાઓમાં આવતા રોગચાળા સામે યોગ્ય નિયંત્રણ કરી કેસર કેરી બજારમાં વેચતો થયો અને જે પણ સારા એવા ભાવથી 10 કિલો કેસર કેરી રોજના 2000 થી વધુના ભાવે વેચી રહ્યા છે। મે મારા બાગાયત પાકની અંદર યોગ્ય સમયે યોગ્ય માવજત કરી છે અને જે જે રોગ જીવાતો આવે છે એના પહેલાં એની માવજત કરી છે અને આવા નથી દીધી, એમના કારણે મને સારું એવું ઉત્પાદન, સારું એવું ફ્રૂટ સેટિંગ અને યોગ્ય સમયે હાર્વેસ્ટિંગ પણ મળ્યું છે। જો કે મોટાભાગના ખેડૂતો માવજત તો કરતા જ હોય છે પણ યોગ્ય સમયે નથી કરતા। મહત્ત્વનો મુદ્દો એ છે કે યોગ્ય સમયે યોગ્ય પિયત, યોગ્ય દવા અને વ્યવસ્થિત રીતે પ્લાન્ટને સાચવવામાં આવે તો યોગ્ય ઉત્પાદન મળે જ છે। જૂન મહિનામાં હાર્વેસ્ટિંગ પૂરું થાય ત્યારબાદ એને વધતી જતી ડાળીઓને ખરાબ ડાળીઓનો સફાઈ કરવી, તેમજ ખામણાઓને સાફ કરી અને ખાતર અને જે જરૂરિયાત મુજબની જે આપણે માવજત કરતા હોય છે જૂન મહિનાથી ચાલુ કરી દઈએ તો આપણે યોગ્ય સમયે ફ્લાવરિંગ આવે છે અને યોગ્ય સમયે ફ્લાવરિંગ આવવાના કારણે તેને વાતાવરણ અનુકૂળ આવે અને ફ્રૂટ સેટિંગ સારું થાય છે, જેના કારણે યોગ્ય સમયે ઉત્પાદન સારામાં સારું મળે છે। મારે અહીંયા જાવંત્રી ગામે 30 વીઘા જમીન છે, તેમાંથી મેં 14 વીઘામાં બાગાયત કરી છે। હાલ મારે 540 જેટલા આંબાના નાના મોટા ઝાડ છે અને 2 દિવસ પહેલાં મેં હાર્વેસ્ટિંગ કર્યું ફર્સ્ટ ટાઈમ અને 100 બોક્સ જેટલા બોક્સ માર્કેટમાં મોકલેલા છે, તેમાંથી 1700થી લઈ અને 2000+ સુધીનો ભાવ મળ્યો છે। મારે 20 વીઘાનો કેસર કેરીનો બગીચો છે અને સ્થિતિ બહુ નબળી છે, બહુ વાવાઝોડાના કારણે ખરેખર ઉત્પાદન નહીવરત જ આ વખતે થવાનું છે। માં શું છે કે અત્યારે થ્રીપ્સ, પહેલાં જે કહ્યું હતું એમાં થ્રીપ્સ ન આવતી, અત્યારે થ્રીપ્સ આવે છે, નાની મોટી ઈયળો આવે છે અને ફ્લાવરિંગ પણ ટૂંકમાં બળી જાય છે। બીજા નંબરમાં એની અંદર એક ઈળ આવે છે જે મધ્યો નામ આવે છે, મધ્યો આવે છે, પછી ઈયળ પણ આવે છે, એ ખરેખર છે ને બરાબર મોર ફૂટી જાય અને પછી એમાં મગીઓ બંધાય ને તો મગિયાની અંદર એક નાની એવી ઈયળ આવે છે, એટલે એ પીળો પડી અને એ મગીઓ ખરી જાય છે। કારણ તો સર એવું છે કે ખરેખર હિરેનભાઈ છે એ એક તો યંગ છોકરો છે, બીજા નંબરમાં એ ખેતીને વધારે મહત્ત્વ આપે છે, ખેતીની અંદર ખૂબથી મહેનત કરાવે છે, કરે છે અને એની થોડીક સૂઝબૂઝ અને આવડત બી વધારે છે। પ્લસ હું પોતે છે એ કાંઈ ખેતી કરતો નથી, કરાવતો હોય અને ક્યાંક જવા આવવાનું હોય તો 15-20 દિવસ સુધી તો હું વાડી આંટો મારવા ન જાઉં, એના કારણે એ હિરેનભાઈને એવી રીતના ફાયદો છે અને મારે એના કારણે આ વાવાઝોડું ગયા વર્ષે થયું હતું એના કારણે આ વર્ષે વધારે નબળું છે। વાવાઝોડાની અસર થઈ પણ ટાઈમે એને જે કાંઈ જોઈએ, ખરેખર એમાં શું છે આપણે સવારમાં નિત્યકર્મ પ્રમાણે ઉઠીએ તો સવારે નાસ્તો, ચા, બપોરે, હાંજના એવી રીતના જે આ ખેતી કરીએ છીએ તો આ બાગાયત પાકની અંદર શું છે જે સમયે જે વસ્તુ જોઈએ એ ખરેખર ન મળે તો એ બી ઉત્પાદન ઓછું થાય છે।